ઓકે નિયંત્રણ અને સંકલનમાં આપણે અગ્રમગજ મધ્યમગજ અને પશ્વમગજ ત્રણ અલગ અલગ ભાગ જોયા હતા એમાં અગ્રમગજની વાત કરી હતી આજે આપણે મધ્યમગજ અને પશ્વમગજની વાત કરીએ છીએ બરાબર તો મધ્યમગજ એ ચતુષ્કાયના મગજનો મધ્યનો એક ભાગ છે દ્રષ્ટિ શ્રવણની જે પરાવર્તી ક્રિયાના જે કેન્દ્રો હોય એટલે કે સાંભળવાની અને જોવાના જે કેન્દ્રો હોય એ મધ્યમગજમાં આવેલા હોય પછી પશ્વમગજ તો પશ્વમગજમાં શું હોય પોંજ એટલે કે સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક આ પશ્વમગજના એક ભાગ કહેવાય અને અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર લાળરસનો સ્વાસ્ત્રાવ એટલે કે આપણને જેના કારણે ખોરાક ટેસ્ટી લાગે છે અને ઉલટી થવી આ બધી એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓના ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે ઐચ્છિક ક્રિયાઓ કઈ કઈ અનુમસ્તિષ્કની પછી રુધિરના દબાણ માટે લાળરસ માટે ઉલટી થવી આ બધી પ્રક્રિયાઓ પણ પશ્વ મગજથી જ શું થાય છે નિયંત્રિત થાય છે હવે જો અહીંયા બતાવેલું છે જો બૃહદ મસ્તિષ્ક અહીંયા બતાવેલું છે પછી આ મસ્તક આ મધ્યમગજ મિડલમાં એમાં હાઇપોથેલેમસ ને પિચ્યુટરી ગ્રંથિ મધ્યમગજમાં આવેલી હોય અને પશ્વમગજમાં પોંજ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આવેલું હોય અહીંયા અગ્ર મગજ તમને આપેલું છે બરાબર હવે ચેતાપેશીનું કાર્ય શું છે અને સ્નાયુ પેશી અને ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે થાય છે તો ચેતાપેશીનું કાર્ય તો તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત થાય છે શું થાય છે એના દ્વારા સંવેદના એકત્રિત થાય છે આ સંવેદના કરોડરજ્જુના દ્વારા મધ્ય મગજમાં મોકલવામાં આવે છે ક્યાં મોકલવામાં આવે મગજમાં મગજમાં શું થાય માહિતીનું પૃથ્થકરણ થાય શું થાય માહિતીનું પૃથ્થકરણ થાય અને માહિતીને અનુરૂપ સંદેશો એટલે કે નિર્ણય લેવાય છે તે આ સંદેશાને પ્રતિચારક અંગ સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે હવે ફરીથી ચેતાપેશીનું કાર્ય સંવેદી અંગો ગ્રાહીઓના દ્વારા જે સંદેશા સંવેદના હોય એ આ એકત્રિત કરે બરાબર પછી આ સંવેદના એ કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલે પછી મગજમાં એ માહિતીનું પૃથ્થકરણ થાય અને એને અનુરૂપ મગજ નિર્ણય લે કે આપણે હાથ પાછો કેવો ખેંચવો કે પગ ખેંચવો મીન્સ ક્યાં સંવેદના આવી એ વસ્તુ પર એ કામ કરે છે બરાબર તો આ સંદેશાને પ્રતિચારક અંગ સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે સ્નાયુ પેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર તો જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે તે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે અને સ્નાયુ કોષો તેમનો આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન કરે છે સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થાનો ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે અને આ રીતે સ્નાયુ પેશી અને ચેતા ઉર્મિવેગના પ્રતિચારનું હલનચલન થાય છે બરાબર હવે અગ્ર મગજ અને ઐચ્છિક સ્નાયુનું હલનચલન તો આપણે આગળ જોઈ લીધું હવે તમારા ચોપડીમાં થોડા પ્રશ્નો આપેલા છે એની વાત કરી લઈએ આપણે કે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે તો પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી ઐચ્છિક અનૈચ્છિક ક્રિયા છે અને તેમાં વિચારની ક્રિયા સાથે સંકળાયેલી નથી ચાલવાની ક્રિયા એ ઐચ્છિક ક્રિયા કહેવાય અને તે પશ્વમગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત થાય છે બે ચેતાકોષોની વચ્ચે આવેલા ચેતાપાગમમાં કઈ ઘટના બને છે તો પાસે બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષ અક્ષ તંતુના ચેતાંતો બીજા ચેતાકોષના શિખા તંતુ વડે બંનેના શૂન્યાવકાશ એટલે કે સૂક્ષ્મ અવકાશ આપેલો હોય જેને આપણે ચેતાપાગમ કહીએ છીએ અક્ષતંતુના છેડે વીજ આવેગ અને કેટલાક રસાયણો મુક્ત થાય છે આ રસાયણો ચેતાપાગમમાં પસાર થાય છે અને પછી ચેતાકોષો શિખાતંતુ અને વીજ આવેગનો પ્રારંભ થાય છે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે મગજનો અનુમસ્તિષ્કનો ભાગ સ્થિતિ અને સંતુલન જાળવી રાખે આપણને મીણબત્તીની સુવાસની ખબર ક્યાંથી પડે તો આપણા નાકની અંદર ધ્રાણ ગ્રાહી આ એકમો શું કરે છે અગરબત્તીની શ્વાસ એટલે કે સુવાસને ઉત્તેજિત કરે છે તેના કારણે ઉર્મિવેગ સંવેદી થાય અને ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે અને આ ઉર્મિવેગ મગજ તરફ જાય છે અને બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર પડે છે બરાબર પછી પરાવર્તી ક્રિયા હોય એમાં મગજની ભૂમિકા શું હોય એટલે કે મગજ શું ભાગ ભજવે છે તો સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કોના દ્વારા થાય છે તો કરોડરજ્જુ દ્વારા થાય અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી આમ છતાં પૂર્વવત એટલે કે પહેલાંની સૂચનાઓ મગજ સુધી જાય છે એટલે કે થોડી ઘણી સૂચનાઓ તો પણ ભલે ભાગ લે કે ના લે પણ મગજ સુધી સૂચનાઓ જાય છે કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાક જોતાં મોઢામાં પાણી આવી જવું પછી હૃદયના ધબકારા પછી શ્વાસોશ્વાસ ઉદર પટલનું હલનચલન થવું છીંક આવવી
બગાસું ખાવું આંખના પલકારા થવા આ બધા મગજ સાથે સંકળાયેલા છે એટલે કે જે સિગ્નલ જાય કરોડરજ્જુમાં એમાં કોઈ મગજ ભાગ ના ભજવે પણ પરંતુ અમુક પ્રક્રિયા એવી છે કે જે આપણે કંટ્રોલ નહીં કરી શકતા તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જે આપણે કંટ્રોલ નથી કરી શકતા તો જેમ કે કોઈ પણ સ્વાદિષ્ટ ખોરાક આપણે જોઈએ તો મોઢામાં પાણી આવી જવું એ આપણાથી કંટ્રોલ ના થાય બરાબર પછી હૃદયના ધબકારા હવે હૃદયના ધબકારા નોર્મલી આપણા 70 થી 72 અને નાના છોકરાઓના લગભગ 100 થી 120 ની આજુબાજુ હોય તો એ આપણે કંટ્રોલ કરવા જઈએ છીએ નથી જતા ને તો પછી શ્વાસોશ્વાસ હવે નોર્મલી આપણે શ્વાસ થોડા ટાઈમ સુધી દબાઈ રાખીએ પરંતુ એના પછી તો આપણે શ્વાસ નોર્મલી લગભગ અડધી મિનિટથી સોરી હા એ જ 30 થી 40 સેકન્ડ સુધી આપણે દબાઈ રાખીએ એના પછી આપણે શ્વાસ લેવો પડે પછી ઉરોદર પટલનું હલનચલન થવું પછી છીંક આવી હવે છીંક તમે રોકવાનો ટ્રાય કરશો તો એ છીંક રોકાશે નહીં પછી ઊંઘ આવી બગાસું આવવું આ બધું પણ તમારા કંટ્રોલની બહાર છે પછી આંખનો પલકારો એટલે કે એકદમ પ્રકાશ તીવ્ર આવી જાય તો તમારો આંખનો પલકારો આંખ પટપટાઈ દો એ બધું શું છે પરાવર્તી ક્રિયામાં મગજ ભાગ ભજવે છે એ આપણે કંટ્રોલ નથી કરતા એ મગજ કંટ્રોલ કરે છે ઓકે